નમસ્તે બાળકો, આજે આપણે વિજ્ઞાન ધોરણ 8 પ્રક્રમ 15 કેટલીક કુદરતી ઘટનાઓ ક્વિઝનું સોલ્યુશન જોઈશું. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વિસ્ફારિત થતું નથી? ઊનનું કાપડ, તાંબાનો સળિયો, ફૂલાવેલો ફુગ્ગો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી? અહીંયા તમને ઘર્ષણ દ્વારા વિસ્ફારિત થતું નથી એવું પૂછ્યું છે. કસવાથી જે ઉત્પન્ન થાય વીજભાર, એને એ વીજભાર કેવો હોય? સ્થિર હોય કે? આથી એને સ્થિર વીજભાર કે ઘર્ષણ વિદ્યુત કહેવાય. તેઓનું જાતે વહન થતું નથી. અહીંયા તમને કહ્યું છે કે વીજભારિત થતો નથી, તો તાંબાનો સળિયો વીજભારિત થતો નથી. બીજો પ્રશ્ન છે, ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ, પતરાના છાપરા નીચે જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ કે એક પણ નહીં? તો ગાજવીજ સાથે તોફાન હોય ત્યારે આપણે ખુલ્લા મેદાનમાં હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા તમને ચાર વિકલ્પો આપેલા છે કે ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ. તો ના, ઊંચા વૃક્ષો નીચે ના જવાય. ઊંચા વૃક્ષો જલ્દી નીચે પડી જાય અને વીજળી એના ઉપર પડવાની સંભાવના છે. પતરાના છાપરા નીચે જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે એક પણ નહીં. ત્રીજો પ્રશ્ન છે, જુઓ 26 જાન્યુઆરી 2001 રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? ગુજરાતના કચ્છ જિલ્લામાં, કાશ્મીરમાં, રાજસ્થાનમાં કે એક પણ જગ્યાએ નહીં? તો 26 જાન્યુઆરી 2001 કચ્છના ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ. તો આપણો જવાબ આવશે ગુજરાતના કચ્છ જિલ્લામાં. ત્રીજો આગળનો પ્રશ્ન જુઓ, ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કોને ઊનના કાપડ સાથે ઘસવાથી વિસ્ફારિત થતું નથી? અહીંયા તમને ઊનના કાપડ સાથે કહ્યું છે ઘસવાથી વિસ્ફારિત થતું નથી એવું, સ્ટીલની ચમચી, રિફિલ, ફુગ્ગો કે એક પણ નહીં? તો આપણે સ્ટીલની ચમચીને ઊનના કાપડ સાથે ઘસીએ તો એ વિસ્ફારિત થતો નથી. પાંચમો પ્રશ્ન છે, જુઓ ભૂકંપના કેન્દ્રને શું કહે છે? તમને એવું પૂછ્યું છે કે ભૂકંપના કેન્દ્રને શું કહે છે? એપિસેન્ટર, ગુરુત્વ કેન્દ્ર, ફોલ્ટ ઝોન કે એક પણ નહીં? તો ભૂકંપના કેન્દ્રને શું કહેવાય? તો કે ભૂકંપના કેન્દ્રને આપણે એપિસેન્ટર કહીશું. તો આપણો જવાબ આવશે એપિસેન્ટર. ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવાય. જ્યાં ભૂકંપ થઈ શકે એવા નબળા વિસ્તારો હોય એને ફોલ્ટ ઝોન કહેવાય. અને ભૂકંપ પૃથ્વીનું અચાનક હલવું અને ધ્રુજવું એને ભૂકંપ અથવા તો ધરતીકંપ કહેવાય. એનું પૂર્વાનુમાન શક્ય નથી, એ આપણે કહી ના શકીએ પહેલેથી કે ભૂકંપ થવાનો છે. અને જો ભૂકંપ થાય તો એના લીધે બીજી ઘણી, ભારે ભૂકંપ હોય તો એના લીધે બીજી ઘણી કુદરતી સંભાવનાઓ છે, કુદરતી ઘટનાઓ બનવાની. ભૂકંપના લીધે પૂર આવે, ભૂસ્ખલન થાય, સુનામી થઈ શકે, આ બધી ઘટના બનવાની શક્યતા છે. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ, ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું, વિદ્યુત લાઈનોથી દૂર રહેવું, ઊંચી ઇમારતોથી દૂર રહેવું કે આપેલ તમામ? તો ભૂકંપ આવે ત્યારે આપણે ખુલ્લા મેદાન તરફ જવું જોઈએ, વિદ્યુત લાઈનોથી પણ દૂર રહેવું જોઈએ અને ઊંચી ઇમારતોથી પણ દૂર રહેવું જોઈએ. માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. સાતમો પ્રશ્ન છે, જુઓ કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? ઊન સાથે, સુતરાઉ કાપડ સાથે, કાગળ સાથે કે રેશમ સાથે? તો કાચના સળિયાને આ તમે ચારમાંથી કોની સાથે ઘસશો? તો તમને કહ્યું છે કે ધન વીજભાર મળે છે. તો કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીએ તો ધન વીજભાર મળે. અહીંયા આઠમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? એવી કઈ કુદરતી ઘટના છે કે જેનું આપણે પહેલેથી અનુમાન ના કરી શકીએ, કહી ના શકીએ કે આ ઘટના બનવાની છે? વાવાઝોડું, ગાજવીજ સાથે વરસાદ, પૂર કે ભૂકંપ? મેં તમને હમણાં પણ કહ્યું કે ભૂકંપ કે જેનું આપણે પૂર્વાનુમાન કરી શકીએ નહીં.
નવમો પ્રશ્ન છે, જુઓ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહે? પૃથ્વી હલે કે ધ્રુજે એને શું કહેવાય? વાવાઝોડું ના, ગાજવીજ સાથે વરસાદ એ પણ ના કહેવાય, પૂર એ પણ નહીં, આપણો જવાબ આવશે ભૂકંપ. દસમો પ્રશ્ન છે, જુઓ મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટના બને? મેં તમને હમણાં જ કહ્યું કે મોટો ભૂકંપ આવે પછી બીજી આ કુદરતી ઘટના બનવાની શક્યતા છે, તો સુનામી, ભૂસ્ખલન, પૂર કે આપેલ તમામ. તો આ ત્રણે ત્રણ કુદરતી ઘટના મોટા ભૂકંપ પછી બનવાની સંભાવના હોય છે, માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. નીચેના પૈકી કઈ કુદરતી ઘટના છે? વીજળી પડવી, ભૂકંપ, વાવાઝોડું કે આપેલ તમામ. તમને કુદરતી ઘટના પૂછી છે, તો વીજળી પડવી એ પણ કુદરતી છે, ભૂકંપ એ પણ કુદરતી છે, અને વાવાઝોડું એ પણ કુદરતી છે, માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. વાદળોમાં એકઠા થતા વીજભારને લીધે કઈ કુદરતી ઘટના બને? તો વાદળોમાં જે વીજભાર એકઠા થાય એના લીધે કઈ કુદરતી ઘટના બને એવું કહ્યું છે. વીજળી પડવી, ભૂકંપ, વાવાઝોડું કે આપેલ તમામ. તો વાદળોમાં જે વીજભાર એકઠો થાય એના કારણે વીજળી પડે છે, માટે આપણો જવાબ આવશે વીજળી પડવી. વીજળી એ વાદળોમાં એકઠો થતો જ વીજભાર છે. તેરમો પ્રશ્ન છે, જુઓ કેટલી તીવ્રતાવાળો ભૂકંપ વિનાશક હોય છે? 7થી વધુ તીવ્રતા, 1 તીવ્રતા, 4 તીવ્રતા કે આપેલ તમામ. તો 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ જે વિનાશક હોય એ રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7થી વધુ હોય એવો ભૂકંપ વિનાશક હોય, માટે આપણો જવાબ આવશે 7થી વધુ તીવ્રતા. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને શું કહેવાય? રિક્ટર સ્કેલ. 14મો પ્રશ્ન છે, જુઓ ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે? તમે ઘણીવાર જોયું હશે ઊંચી ઇમારતો પર એને વીજળીની અસરથી બચાવવા શું કરેલું હોય છે? તો કે ઊંચી ઇમારતો પર વીજળીના અવાહક લગાડવામાં આવે છે. ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે, ઇમારત પર છેડ લગાવવામાં આવે છે કે આપેલ તમામ. તો વીજળીની અસરથી બચાવવા માટે ઊંચી ઇમારતો ઉપર વીજળીના વાહક લગાડવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, જુઓ ફૂલાવેલા ફુગ્ગાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિક સ્ટ્રોની નજીક લાવો ત્યારે શું થાય? ફૂલાવેલો ફુગ્ગો છે અને એને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લઈ જવાનું છે ત્યારે તમને કહ્યું છે કે શું થાય? અપાકર્ષણ, આકર્ષણ, આપેલ બંને કે એક પણ નહીં? તો ફૂલાવેલા ફુગ્ગાને પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લઈ જાઓ તો આકર્ષણ થાય, માટે આપણો જવાબ આવશે આકર્ષણ. આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 16ની ક્વિઝ માટેનું સોલ્યુશન જોઈશું. આ સિવાય મારી બીજી એક ગણિતની પણ ચેનલ છે જેમાં ધોરણ 6-8ના પ્રકરણ પ્રમાણેના વિડીયો બનાવેલા છે. તમારે જે ધોરણ જે પ્રકરણનો વિડીયો જોવો હોય તે તમે લિંક ખોલી અને જોઈ શકો છો. જો તમને મારા આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય.